ભાતચિત્ર તૈયાર કરવા માટે આપણે આજે ઓઇલ શેપ નો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલા એક ઓઇલ શેપ છે દોરી લેવાનો છે, એની અંદર બીજો ઓઇલ શેપ દોરી લેવાનો. એમાં જેટલી જગ્યા રાખવી એટલી ચારે બાજુથી આવી રીતે માપ સાઈઝ તમારે જેવડી રાખવી એટલી તમે રાખી શકો છો. ઓઇલ શેપ ની અંદર આપણે જે શેપ દોરવાના છીએ એનું નામ છે હેક્ઝાગોન. હેક્ઝાગોન શેપ લઈ લેવાનો અને એને દોરી લેવાનું. એના જે હેક્ઝાગોનના જે ખૂણા છે ને બધી જ બાજુથી આમ ટચ થઈ જાય એવી રીતે દોરવાનું છે. જોઈએ ટચ થાય છે કે નહીં, કોઈ સાઈડ વધારે ટચ થઈ ગયા હોય તો અહીંથી નાનો મોટો કરી શકાય. તો બધી બાજુએ લાઈનને ટચ થઈ જાય. ત્યારબાદનો જે શેપ છે એ શેપનું નામ છે 6 પોઇન્ટ સ્ટાર. એની ઉપર ક્લિક કરીશું અને એને આપણે દોરી લેશું. પેલા આવી રીતે નાનો દોરવાનો, પછી બધી જ બાજુથી આપણે હેક્ઝાગોન જે શેપ હતો એને આવી રીતે ટચ કરી થાય એવી રીતે દોરવાનું છે. તો બધી બાજુથી ટચ થઈ ગયું છે. ત્યારબાદ આપણે જે શેપ દોરવો છે એ શેપનું નામ છે 4 પોઇન્ટ સ્ટાર. 4 પોઇન્ટ સ્ટાર શેપ છે. પેલા સૌથી નાનો દોરીએ અને એને આવી રીતે વચ્ચોવચ્ચથી ગોઠવીએ. જો સેજ ત્રાસો થઈ છે ને તો એને સેજ આગળ લઈ લેશું અને ઉપરની સાઈડ જવા દઈએ. અહીંયા બધી જ બાજુ છે એ સ્ટારને ટચ થઈ જશે. ત્યારબાદનો જે શેપ છે એ શેપ છે આપણો ઓઇલ શેપ, એટલે કે એક ગોળ સર્કલ દોરી લઈએ. નિયમિત કે ચારે ખૂણે અડી જવું જોઈએ, એટલે કે ટચ થઈ જવું જોઈએ. થઈ ગયું ગોળ. ત્યારબાદ લાઈન શેપ લેવાનો અને અહીંયાથી આ લાઈનને આ લાઈન સાથે દોરી લેવાનું. હજુ વધારે કરવું હોય તો અહીંયાથી આમ પણ દોરી શકાય, પણ આપણે એટલા ખાના છે ખાલી લેવા દેશું. ત્યારબાદ આપણે કલર પૂરીએ. ફિલ વિથ કલર માં જઈએ અને ગમતો એક કલર લઈ લઈએ. કલરને પૂરી દઈએ. કલર પણ લઈ શકાય, અથવા તો તમને જો બીજો કલર કઈ ગમતો હોય બનાવીને તો પણ પૂરી શકાય. આવી રીતે તમને જે કલર અનુકૂળ આવતો હોય એ ગમતો કલર પૂરી દેવાનો રહેશે. કલર છે લાઇટ ડાર્ક માં પૂરીએ ને તો મસ્ત લાગે. ત્યારબાદ હજુ એક કલર લઈ લઈએ. તો અહીંયા આપણો શેપ છે એ તૈયાર થઈ છે.
ભાતચિત્ર ઓકે થઈ ગયું. થેન્ક યુ.